નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી એટલે કે સ્વાધ્યાય પોથી છે એમનું ચેપ્ટર નંબર 2ની વાત કરવાના છીએ. તો અહીંયા ચેપ્ટર નંબર 2 વસ્તુઓના જૂથ બનાવવા. તો સ્વાધ્યાય પોથી ધોરણ 6 વિજ્ઞાનનું ચેપ્ટર 2 વસ્તુઓના જૂથ બનાવવા. તો જોઈએ આપણે એમના પ્રશ્નો. પહેલું છે, નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થ કયો છે? તો દૂધ, દહીં, માખણ ને ગુલાબજાંબુ. તો એમાંથી અસંગત પદાર્થ છે ગુલાબજાંબુ, કારણ કે દૂધ, દહીં અને માખણ છે એક જ વસ્તુમાંથી બને છે. નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય છે? તો ફટકડી, સાકર ને મીઠું છે પાણીમાં ઓગળે છે. એટલે લોખંડનો ભૂકો છે એ મિત્રો એ અદ્રાવ્ય છે, એટલે આપણો જવાબ આવશે લોખંડનો ભૂકો. ત્યાર પછી, મોટરકારનો આગળનો કાચ કેવો હોય છે? તો એ પારદર્શક હોય છે. ત્યાર પછી ચોથું આવે છે, નીચે આપેલા પદાર્થનું લીસા અને ખરબચડા પદાર્થમાં વર્ગીકરણ કરો. તો ડોલ, ઈંટ, સાયકલનું ટાયર, રુદ્રાક્ષનો પારો, મોબાઈલનો, ફોનનો ટફન ગ્લાસ, તાંબાના તાર, ટુવાલ, સાયકલની ટ્યુબ, રકાબી અને અનાનસ. તો લીસા પદાર્થ છે એમાં આવશે ડોલ, મોબાઈલ ફોનનો ટફન ગ્લાસ, તાંબાનો તાર, સાયકલની ટ્યુબ, રકાબી. ખરબચરા પદાર્થમાં આવશે સાયકલનું ટાયર, રુદ્રાક્ષનો પારો, ટુવાલ, અનાનસ અને ઈંટ. ત્યાર પછી પ્રશ્ન આવે છે બીજો, નીચેના શબ્દોની સમજ આપવાની છે. એમાં પાંચમું છે દ્રાવ્ય. તો કેટલાક પદાર્થ પાણીમાં સંપૂર્ણ અદૃશ્ય થઈ જાય છે અથવા ઓગળી જાય છે તો આવા પદાર્થ પાણીમાં દ્રાવ્ય કહેવાય. અદ્રાવ્ય, કેટલાક પદાર્થો પાણીમાં મિશ્રિત થતા નથી અને ઘણા સમય સુધી પાત્રમાં હલાવવાથી પણ અદૃશ્ય થતા નથી તો આવા પદાર્થ અદ્રાવ્ય પદાર્થ કહેવાય છે. ત્યાર પછી આવે છે પારભાસક, જે પદાર્થની આરપાર વસ્તુઓને જોઈ શકાય પણ સ્પષ્ટ નહીં તેમને પારભાસક પદાર્થ કહેવાય છે. ત્યાર પછી પ્રશ્ન 8 આવે છે, નીચેના વિધાનો માટે વૈજ્ઞાનિક સમજૂતી આપો. સામાન્ય રીતે વેપારીઓ વસ્તુઓને પારદર્શક બરણીમાં રાખે છે, કારણ આપો. સામાન્ય રીતે વેપારીઓ તેમની દુકાનમાં રાખેલ વસ્તુને બરણી ખોલ્યા વગર જોઈ શકે છે, તેથી તેનો સમયનો બચાવ થાય તે માટે પારદર્શક બરણીમાં રાખે છે. ત્યાર પછી 9મું આવે છે, સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે હવા અને તેમાં રહેલા વાયુઓને ગણી શકાય, આ વિધાન સમજાવો. હા, તો કે કારણ કે હવા છે એ જુદા જુદા વાયુનું મિશ્રણ છે. હવા પારદર્શક હોવાથી આપણે કોઈપણ વસ્તુને જોઈ શકાય છે. હવામાં ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન વાયુ હોય છે, છતાં આપણે જોઈ શકીએ છીએ. માટે સંપૂર્ણ પારદર્શક તરીકે ફક્ત હવા અને તેમાં રહેલા વાયુના મિશ્રણને ગણી શકાય. ત્યાર પછી 10મું આવે છે, તમારી આસપાસ જોવા મળતા કોઈપણ બે પદાર્થના ચાર ચાર ગુણધર્મ જણાવો. તો પહેલો પદાર્થ છે પાણી, એના ગુણધર્મ જોઈએ. તે પ્રવાહી અને ઘન સ્વરૂપે હોય છે, તે રંગવિહીન, ગંધવિહીન અને તે પારદર્શક છે. ત્યાર પછી આપણે બીજો પદાર્થ લઈએ તો હવા છે, એના ગુણધર્મ જોઈએ તે વાયુ સ્વરૂપે હોય છે, તે રંગવિહીન, ગંધવિહીન અને પારદર્શક છે. ત્યાર પછી 11મું છે, તફાવત આપો પારદર્શક અને અપારદર્શક. તેમાંથી પ્રકાશ આરપાર સરળતાથી પસાર થાય છે, તેમાંથી પ્રકાશ આરપાર પસાર થઈ શકતો નથી. કાચ અને પાણી એ પારદર્શક પદાર્થ છે, જ્યારે પૂઠું અને દીવાલ અપારદર્શક પદાર્થો છે. ત્યાર પછી 12મું, આપણને પદાર્થોને જૂથમાં વેચવાની આવશ્યકતા કેમ પડે છે? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. વસ્તુઓને જૂથ મુજબ ગોઠવવાથી આપણે જરૂરી વસ્તુઓને સહેલાઈથી શોધી શકીએ છીએ. દાખલા તરીકે, દુકાનદાર અલગ અલગ પ્રકારની વસ્તુઓને અલગ અલગ વિભાગો અથવા ઘોડામાં મૂકે છે, જેથી
ગ્રાહક વસ્તુ માગે તે તરત જ તેને આપી શકાય છે. વસ્તુઓને જૂથ મુજબ ગોઠવાથી આપણે જરૂરી વસ્તુઓને સહેલાઈથી શોધી શકીએ છીએ. દાખલા તરીકે દુકાનદાર અલગ અલગ પ્રકારની વસ્તુને અલગ અલગ વિભાગો અથવા ગોળામાં મૂકે છે, જેથી કોઈ ગ્રાહક માગે તે તરત જ તેને આપી શકાય છે. ત્યાર પછી 13મું છે, પાણી, તેલ અને કેરોસીન ત્રણેયમાં ડૂબી જતા પદાર્થના 5-5 ઉદાહરણ આપો. તો પાણી, તેલ અને કેરોસીનમાં ડૂબી જેવો પદાર્થ છે લોખંડનો ટુકડો, કાચ, ખીલી, પથ્થરને ઈંટ. ત્યાર પછી 14મું, ગરિમા બજારમાંથી ખાવાલાયક વસ્તુ ખરીદે છે. આ વસ્તુ પાણીમાં ઓગળે તેવી હોય છે તો તેણે બજારમાંથી કઈ કઈ વસ્તુઓ ખરીદી હશે? તો આઈસ્ક્રીમ, કેન્ડી અથવા તેણે ખાંડમાંથી બનેલી વસ્તુ લીધી હશે. ત્યાર પછી 15મો પ્રશ્ન છે, મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6ના ગણિત, વિજ્ઞાન અને ગુજરાતીના સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મૂકેલા છે. આ સોલ્યુશન તમારા મિત્રો જોઈતા હોય તમારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં જાજો, ત્યાં તમને ધોરણ 6 ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનના ફોલ્ડર જોવા મળશે. આ ફોલ્ડરમાં તમને તમામ ચેપ્ટરના સોલ્યુશન મળશે. અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરજો. 15મો પ્રશ્ન, કોઈપણ બે પદાર્થ લઈ તેમના 4 સમાન ગુણધર્મો અને 4 ભિન્ન ગુણધર્મો લખો, ખાંડ અને ચોકનો ભૂકો. તો સમાન ગુણધર્મ છે, બંને સફેદ રંગના છે, બંને ઘન સ્વરૂપમાં જોવા મળે છે, બંને પાણીમાં ડૂબે છે, બંને અપારદર્શક છે. બીજો પદાર્થ છે ભિન્ન ગુણધર્મો, ખાંડ પાણીમાં દ્રાવ્ય છે, ચોકનો ભૂકો અદ્રાવ્ય છે, ખાંડને ખાવામાં ઉપયોગ લે છે, ચોક લખવામાં ઉપયોગી છે. આ એના ભિન્ન ગુણધર્મો થયા અને અહીંયા છે એના સમાન ગુણધર્મો હતા. ત્યાર પછી 16મું, તમારા ઘરમાં મળી આવતા પદાર્થને દ્રાવ્ય, અદ્રાવ્ય અને પારભાષકમાં વર્ગીકરણ કરો. તો દ્રાવ્ય પદાર્થમાં આપણે સાકર, ફટકડી, સુરોખાર અને મધ લેશું. અદ્રાવ્યમાં લોખંડનો ભૂકો, ગંધક, આયોડિનને તેલ લેશું. પારભાષકમાં ડોડું પાણી, દૂધિયો કાચ અને ધુમ્મસનો ઉપયોગ થાય છે. ત્યાર પછી 17મો પ્રશ્ન આવે છે, પાણી શા માટે સાર્વત્રિક દ્રાવણ કહે છે? તો મિત્રો, પાણીમાં બધા જ પદાર્થો ઓગળતા હોવાથી પાણીને સાર્વત્રિક દ્રાવણ કહે છે. પાણી ઘણા બધા પદાર્થને પોતાનામાં જ દ્રાવ્ય કરતું હોવાથી સાર્વત્રિક દ્રાવક છે. ત્યાર પછી 18મો પ્રશ્ન જોઈએ, તમે કેવી રીતે કહી શકો કે ખાંડ, મીઠું જેવા ઘન પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે ચોક, રેતી જેવા ઘન પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે? જ્યારે ખાંડ, મીઠું જેવા ઘન પદાર્થો પાણીમાં નાખતા તે ઓગળી જઈ સંપૂર્ણ અદૃશ્ય થઈ જાય છે, માટે તે દ્રાવ્ય છે. જ્યારે લાકડાનો વહેર રેતી જેવા ઘન પદાર્થ પાણીમાં ઓગળી જતા નથી, માટે અદ્રાવ્ય છે. ત્યાર પછી 19મું આવે છે, વસ્તુઓના જૂથ બનાવવા આ પ્રકરણને અનુલક્ષીને તમારી શાળામાં થયેલ પ્રવૃત્તિ પ્રોજેક્ટ વિશે માહિતી આપો. અમે શાળામાંથી વસ્તુ મેળવી તેને ઘન, પ્રવાહી, વાયુ સ્વરૂપ ઉપરાંત લોખંડ, પ્લાસ્ટિક, રબર વગેરે જેવા વિભાગમાં વર્ગીકરણ કરેલ છે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 6 વિષય વિજ્ઞાન સ્વાધ્યાય પોથી ચેપ્ટર 2નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. ત્યાર પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એની પછીનું ચેપ્ટર નંબર 3નું સોલ્યુશન મેળવશું.